नताशा समाचारोमां सौ प्रथम एक नजर करीशुं हेडलाइंस पर। बिहारमां त्रीजा अने अंतिम तबक्कानुं मतदान एक वाग्या सुधी सरेराश 34.82% मतदान नोंधायुं। बिहार 15 जिल्लामां 78 बैठकों माटे योजाई रह्युं छे मतदान। इसरो आजे फरी रचशे इतिहास। बपोरे 3:02 पर इसरोना यान पीएसएलवी C-49 ने 10 उपग्रहों साथे कराशे लॉन्च। आतिकाले पीएम मोदी घोघा रो पेक्स फेरी नू वर्चुअल उद्घाटन करशे। छेल्ला 24 कलाक में अभूतपूर्व मळ्यो प्रतिसाद। અને હવે સમાચારોમાં વાત વિસ્તારથી। ચાલુ વર્ષે ઇસરો આ વખતે ફરી એકવાર અંતરિક્ષમાં પરચમ લહેરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। 10 ઉપગ્રહ સાથે લોન્ચ થનારા પીએસએલવી C-49ની ગણતરીના કલાકો બાકી છે। શનિવારે પહેલા લોન્ચ પેડથી રોકેટ લોન્ચ માટે 26 કલાકની ઊંધી ગણતરી શુક્રવારની બપોરે શરૂ કરી દેવામાં આવી। આ રોકેટ આજે 9 સેટેલાઇટની સાથે બપોરે 3:02 લોન્ચ થવાની આશા છે। पहला लॉन्च पैड थी रॉकेट लॉन्च माटे 26 कलाक की गणतरी शुरू कराई थी। श्रीहरिकोटा रॉकेट पोर्ट थी 7 नवम्बर एटले के बपोरे 3:10 उपग्रहना रॉकेट प्रक्षेपित कराशे। शनिवार नी सांजे पोलर सैटेलाइट लॉन्च व्हीकल पीएसएलवी C-49 उड़ाननी साथे बधु बरोबर रह्यु तो भारतीय अंतरिक्ष एजेंसी अत्यार सुधी में कुल 328 विदेशी उपग्रह ने सशुल्क अंतरिक्ष में स्थापित करी लेशे। तो चालु वर्षे कोरोनानु ग्रहण फटाकड़ाने पण लाग्युं होवानुं जोवा मळ्युं छे। महामारीमां प्रदूषण फैलावाने कारणे कोरोना संक्रमण वधवानुं अनुमान छे, जेने पगले देशना 4 राज्योमां दारूखानुं फोड़वा पर सरकारे प्रतिबंध मूक्यो। गुजरातमां पण प्रतिबंध लगावानी वात चर्चाई रही छे, जेने लई वेपारी करता फटाकड़ाओना वेपारीओना जीव पड़ीके बंधाया छे। त्यारे आणंदमां पण वेपारीओ धंधानुं सुरसुर्युं न थाय तेनी चिंतामां छे। દિવાળીના આડે માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેને લઈને કોરોના મહામારી વચ્ચે બજારો ફરીથી ધમધમી ઉઠી છે। આણંદ બજારની વાત કરવામાં આવી તો ફટાકડાનો વેપાર કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે। એક બાજુ ચાલુ વર્ષે તંત્ર દ્વારા મૂળું લાયસન્સ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ દારૂખાનાની ખરીદી કરવા માટે ગ્રાહકો પણ નહીવત જોવા મળી રહ્યા છે। તો વળી સરકાર દ્વારા દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવાની વાતને લઈને વેપારીઓ સહિત જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે। કોરોનાની પરિસ્થિતિને ધ્યાન લઈ અને ઘણો ઓછો ધંધો કરીએ છીએ। આ જ્યાં જે 10 વર્ષથી ચાલતું હતું એ પ્રમાણે અમે આ વખતે ઘણું જ ઓછું લાવ્યા છીએ અને એ પ્રમાણે ધંધો કરીએ છીએ। આ વખતે થોડી વેરાયટી મળતી હતી એટલે થોડી ઘણી વેરાયટી પણ લાવ્યા છે, જે કસ્ટમર અને સ્ટાન્ડર્ડની વસ્તુ રાખું છું કે આ વસ્તુ એવી છે કે જેનાથી છોકરાઓ દજાય નહીં, કેમ કે એ બહુ ધ્યાન રાખવું પડે છે। એટલે નાની નાની આઈટમો સારી છે, ચકરડી સારી છે, પોઠી સારી છે, સ્ટાન્ડર્ડની વસ્તુઓ છે, તારામંડળ સારા છે, પછી હીરા છે, એવી એવી આઈટમો અમે લાવ્યા છે અને વનીથાની વેરાયટી પણ છે એ પણ હું લાવ્યો છું। આ વખત થોડી ગ્રાહકી બહુ જ મંદી છે। હવે આ વખતે અમારું લાયસન્સ બી થોડું મોડું આવ્યું છે, પણ છતાંય અમારો બિઝનેસ હજુ ચાલુ થયો નથી। પણ આ છેલ્લા 5-6 દિવસમાં જો ચાલુ થાય તો ઘણું સારું છે, સરકારશ્રી થોડુંક સપોર્ટ આલે તો ઘણું સારું છે। હવે જો સરકાર દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો બોરસદ સહિત આણંદમાં 1500 પરિવારો રોજીરોટી ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાશે। અહીં દારૂખાનાની જુદી જુદી આઈટમો બનાવવાના કારખાનો આવેલા છે અને દિવાળી ઉપર સિઝનલ ધંધો કરીને પણ નાના મોટા વેપારી પરિવારો પણ આજીવિકા મેળવી રહ્યા છે। હવે તેમની આંખો સરકારના નિર્ણયની રાહ જુએ છે। સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ। સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે શિક્ષકોને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। એક વેબિનાર દરમિયાન વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે શિક્ષકોને શિક્ષણ ઉપરાંતનું કામ આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રકારનું શિક્ષણ સિવાયનું વધારાનું કામ ન આપવું જોઈએ। રાજેન્દ્ર ત્રિવેદીના આ નિવેદન વખતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ વેબિનારમાં જોડાયેલા હતા, ત્યારે આ નિવેદન ખૂબ મહત્વનું બની રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અનેકવાર શિક્ષકો આ બાબતે વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે ચૂંટણી બાદ શિક્ષકોને ખુશ રાખવા નિવેદન અપાયું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। મતદાર યાદી હોય, સરકારનો કોઈ પણ કાર્યક્રમ હોય, પછી એ કોર્પોરેશનનો પણ કોઈ કાર્યક્રમ હોય, ત્યારે મારા શિક્ષક ભાઈ બહેનોને આપણે એમાં
જોતરી દઈએ છે, એમ છતાંય તેઓ શિક્ષણનું કાર્ય ખોરંભે ચડે નહીં એના પ્રયાસ કરતા હોય છે. મારે એના પણ અભિનંદન આપવા છે. અને જયારે આ અધ્યક્ષ પદે આપે સૌએ મને બેસાડ્યું છે ત્યારે એક વાત સરકારશ્રીને ધ્યાનમાં દોરું કે શિક્ષકોને કેટલાક કામોમાંથી આપણે મુક્તિ આપવી જોઈએ, જેથી શિક્ષણનું કાર્ય બમણા જોશથી ડબલ એન્જિનથી ચાલી શકે. તો આ તરફ જેતપુરના પ્રિન્ટિંગ એસોસિએશનની પ્રમુખની આજે વરણી કરવામાં આવી. જેતપુરના મોટા પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રિન્ટિંગ અને ડાઇંગ એસોસિએશન લાંબા સમયથી પ્રમુખ વિના જ ગવર્નિંગ બોડી ચાલતું હતું, ત્યારે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ અને કારોબારીની રચના કરવામાં આવી, જેમાં 21 સભ્યોની કારોબારી સાથે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી કરવામાં આવી. છેલ્લા 15 વર્ષથી પ્રમુખ તરીકે રહેલા જયંતિભાઈ રામોલિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી, જ્યારે સેક્રેટરી તરીકે ચેતન જોગી અને ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ હીરપરાની વરણી કરાઈ છે, જેને સૌ કોઈએ વધાવી લીધા અને પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સમગ્ર બોડીને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવાયા. માટે તો સરકારે અત્યારે ડીપ સી લાઇન, જે દરિયામાં શુદ્ધ કરેલું પાણી જવાનું છે, એના ટેન્ડર પણ બહાર પડી ગયા અને એનો કોન્ટ્રાક્ટ પણ 4-5 દિવસમાં અપાઈ જશે અને આવતા 15-20 દિવસની અંદર કામ પણ શરૂ થશે. એટલે કાયમી ઉકેલ તો એનો એ જ છે, પણ અત્યારે અમે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવીએ છીએ ત્યાં અમે NGTની ગાઈડલાઇન મુજબ કે જે અમારા જેતપુરની સરાઉન્ડિંગ એરિયાની જે ગટર છે, એ ગટરની અંદર અમારું કારખાનાનું અને સુધરાઈનું પાણી જાય છે. એ બંને ભેગું થઈને એમાં ભાદરમાં પણ જતું હતું પાણી અને જાય છે, પણ એને અમે બંધ કરવા માટે આ જુદા જુદા એરિયામાં સંપ બનાવી અને પાઇપલાઇન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટે પાણી પહોંચાડવાના આવતા દિવસોમાં અમારા પ્રયત્નો છે. આ તરફ રાજ્યમાં રખડતા ઢોરોને કારણે પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગુનો નોંધાયો હોય તેવો કદાચ પ્રથમ કિસ્સો સામે આવ્યો. મળતી વિગત મુજબ નવસારીના ટાવર વિસ્તારમાં ગધર્ભને કારણે મુસ્લિમ વૃદ્ધ ઘાયલ થયા, જેમાં પાલિકાને જવાબદાર ગણાવી પાલિકાના CEO અને તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ સામે ફરિયાદ કરવામાં આવી, જેને લઈને બંને અધિકારીઓ દ્વારા પડકારતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ, જેને હાઇકોર્ટે નકારી અને પોલીસને સહકાર આપવાનો આદેશ આપ્યો. તેમજ આ દરમિયાન બંને આરોપીઓની ધરપકડ નહીં કરવાનો પણ હુકમ કરાયો. તો આ બાજુ અધિકારીઓ સામે કરાયેલી ફરિયાદને લઈ તંત્ર સફાળું જાગ્યું અને રખડતા ઢોરોને પકડવાની કામગીરી આરંભી દેવાઈ. ફરિયાદ રજીસ્ટર કરવા માટે અરજી કરેલી, જે નામદાર કોર્ટે માન્ય રાખેલી અને આ કહેવાતા મોટા માથા પ્રેમચંદ પર ભુવન લારવાની તેમજ ચીફ ઓફિસરની વિરુદ્ધ ફરિયાદ એમણે દાખલ કરવી પડેલી, જેનાથી નાખુશ થઈ એવો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે નો કોરોઝનના હુકમ કરેલો કે ધરપકડ ના કરવી, પરંતુ એમને એવી પણ સૂચનાઓ આપવામાં આવેલી કે તપાસની અધિકારીએ જ્યારે બોલાવે ત્યારે હાજર રહેવું અને સંબંધ આપે જે હાજર રહેવું અને તપાસના કામે સાથ સહકાર આપવો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ 50મો પદવીદાન સમારંભ 19 ડિસેમ્બરના રોજ સાદગીપૂર્વક ઉજવવાનો નિર્ણય કરાયો. પદવીદાન સમારંભમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેટલાક આમંત્રિતો ઉપસ્થિત રહેશે. સરકારની માર્ગદર્શિકા મુજબ પદવીદાન સમારંભ યોજાશે. પદવીદાન સમારંભમાં 70,000થી વધુ છાત્રોને વિવિધ પદવી એનાયત થશે, જેમાં 191 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. અમને માન્ય રાજ્યપાલશ્રીની તારીખ મળી ગયેલી છે, કુલાધિપતિ તરીકે એ ઉપસ્થિત રહેશે. ગવર્નરશ્રી 19મી ડિસેમ્બરના રોજ અમને તારીખ આપેલી છે. સામાન્ય રીતે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના પદવીદાન સમારંભ થાય છે. અમને ઓફલાઈન પદવીદાન સમારંભ કરવા માટેની સંમતિ મળી છે. જે રીતે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની ગાઈડલાઈન હશે એ પ્રકારની એટલી સંખ્યામાં આવનારા દિવસોમાં, એટલે કે 19મી ડિસેમ્બરમાં જે પરિપત્રિત થશે એ પ્રમાણે અમે પદવીધારકોને પદવી એનાયત કરીશું. આમ 19મી ડિસેમ્બરમાં જે સ્થિતિ હશે, અત્યારે COVID-19માં જે પ્રકારની ગાઈડલાઈન કે જે ક્રાઇટેરિયા રહે છે એ પ્રમાણે જો 200 લોકો 300 લોકો જે રીતે ગાઈડલાઈન મળશે એ રીતે અમે અમારી વ્યવસ્થાઓ અમે સાચવીશું.
अमे 70 जेटला विद्यार्थी ने गत वर्ष सुधी ए सुवर्ण पदक एनायत करता हता। आ वर्षे अमारी कमिटी में अमे एवी भलामण करी छे, अमारी हायर कमिटी एटले सिंडिकेट, के दरेक विषयना दरेक विद्यार्थी जे अग्रेसर आवे छे एमने चौक्कस प्रमाणे एने सन्मानित करवा जोईए, एमने सुवर्ण पदक आपवो जोईए। एटले 191 संख्या अमे नक्की करी छे, जो अमारी सिंडिकेट्सनी मीटिंग एने अनुमति आपशे तो दरेक विद्यार्थी ने एटले के 191 विद्यार्थी ने अमे सुवर्ण पदक एनायत करीशुं। दिवाळी पर्व माळाની ઉજવણીના દિવસો નજીક આવે છે। કાપડ અને જૂતા બજારમાં તેજીના અણસાર મળી રહ્યા છે, તો દિવાળીની પરંપરા એવા ચોપડા બજારમાં તેજીના પાના કોરા રહે તેવી સ્થિતિ છે। આજથી શરૂ થયેલું શનિ પુષ્ય નક્ષત્ર રવિવારની સવારે 9:15 સુધી રહેશે। ખરીદી માટે 7 મુહૂર્ત છે। સુરતમાં પણ પુષ્ય નક્ષત્રને લઈ ખરીદીનો માહોલ જામ્યો હતો। ધમધમાટ શરૂ થયો છે, જેવી રીતે કોરોનાના સમયમાં મહામારી વચ્ચે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ફરીથી રાબેતા મુજબ સુરતની તમામ માર્કેટો તેમજ જ્વેલર્સોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ દિવાળીના તહેવારને લઈને જ્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત થતી હોય છે ત્યારથી ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે દિવાળી બાદ તુરંત જ લગ્નસરની અવસર હોવાને લઈ લગ્નસરનો અવસર હોવાને કારણે આ વખતે આજથી લઈ ધનતેરસ સુધી સોના ચાંદીની ખરીદીમાં મોટી માત્રામાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેવી રીતે વાત કરવામાં આવે તો ઇતિહાસમાં પહેલી વખત સોનાનો ભાવ 60,000 પાર પહોંચી ગયો હતો, પરંતુ તેવી રીતે મંદી નહીં પરંતુ તેજીનો માહોલ હતો। પરંતુ લોકડાઉન બાદ જ્યારે ધીમી ગતિએ સોનાની ખરીદીની શરૂઆત થઈ હતી ત્યારે હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, શું માનો છે? જે આપણું નામ, મારું નામ ધર્મેશ ઉપાધ્યાય છે, હું કે પ્રકાશ જ્વેલર્સમાં એઝ અ મેનેજર વર્કિંગ। શું માનું છે, જેવી રીતે પુષ્પ નક્ષત્રની પણ શરૂઆત થઈ છે ને તહેવારને લઈને કેવા પ્રકારની ખરીદી છે? જો આમ તો જનરલી નવરાત્રિથી જ ગ્રાહકી સ્ટાર્ટ થઈ જતી હોય છે અને ગ્રાહકોનો એન્ટ્રી જે હોય તે નવરાત્રિથી સ્ટાર્ટ થઈ જાય, પણ આ વખતે કોરોના મહામારીને કારણે થોડુંક લોકોને તકલીફ પણ છે, પણ જેટલું લાગતું હતું એટલું અસર નથી, કેમ કે દિવાળી પછી હવે તરત જ લગ્નનું બધું ચાલુ થવાનું છે, એટલે લગ્નના મુહૂર્ત છે તો એના રિગાર્ડિંગ અત્યારથી લોકોએ ખરીદીમાં નવરાત્રિથી થોડો થોડો રસ બતાવ્યો છે અને હવે સારામાં સારી ગરાગી સ્ટાર્ટ થઈ ગઈ છે જનરલી આખા સુરતની સુરતમાં। ખરીદી કરવા માટે લોકો કોઈ પણ પ્રકારનો કાપ મૂકે છે કે નહીં, કારણ કે કોરોનાના કાળને કારણે લોકો પાસે હજુ પણ પૈસા નથી? હા, એ વસ્તુ છે, એની સમજો ને કે તમારી વાત એ સાચી છે અને એની 10-20% અસર કહી શકાય, એટલો લાંબો ફરક નથી, જેમ કે જેની જરૂરિયાત છે કે જે મેરેજમાં આપવાનું છે તો એ લોકો તો લેવાના જ છે, પણ 20% કદાચ ફરક પડ્યો છે પહેલાં કરતાં। લોકડાઉન બાદ કેવા પ્રકારનો વ્યવસાય ચાલતો છે? જો લોકડાઉન બાદ પહેલાં 3 મહિના તો તકલીફ હતી એવું કહી જ શકાય બધાને જનરલી, પણ લાસ્ટ મંથથી બહુ સારો રિસ્પોન્સ છે અને લોકો આવે પણ છે અને ખરીદી પણ કરે છે। શું લાગી રહ્યું છે ભાવને લઈને, જેવી રીતે ઉછાળો આવ્યો હતો કોરોનાને કાળને લઈને, વિશ્વમાં મહામારી ચાલી રહી હતી, ઇતિહાસમાં પહેલી વખત ભાવ સોનાની સપાટી પર પહોંચ્યો? હા, ઓલ ટાઈમ હાઈ ભાવ થઈ ગયો હતો, ભાવની અસર પણ થોડી લોકો પર દેખાઈ હતી, પણ હવે છેલ્લા 2 મહિનાથી જે ભાવ સ્ટેબલ થઈ ગયો છે તો લોકો પણ હવે ભાવ માટે એવું કંઈ વિચારતા નથી। આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગોલ્ડ વસ્તુ સુકન ગણે છે અને એ બી દીકરીઓને મેરેજમાં ચડાવે છે, તો ભાવનું અસર હોય પણ એ 5-10%, 90% લોકોને ભાવની અસર નથી રહેતી। આપનું શું માનવું છે, કેવા પ્રકારની છેલ્લા 7 દિવસની વાર છે દિવાળીના તહેવારને લઈને, કેવા પ્રકારની ખરીદી થઈ શકે છે? જો અત્યારે તો શું હોય કે જરૂરિયાતવાળા લોકો વધારે છે કે જેમને મેરેજ છે ને જે લોકોને પ્રસંગ છે કે કંઈ આપવાનું છે ગિફ્ટિંગ છે તેવા લોકોની ખરીદી તો છે જ, પણ હવે અત્યારે જે દિવાળીનો માહોલ છે તેમાં ગિફ્ટિંગ છે યા તો લોકો જે સુકનની ખરીદી કરે કે આજે પુષ્ય નક્ષત્ર છે તો એવરી યર લોકો આ દિવસની રાહ જોતા હોય, ધનતેરસ છે તો એ દિવસની રાહ જોતા હોય, તો એ જે છે એમાં કદાચ થોડો ઘણો 5-10% કાપ મૂકશે, પણ આપણા સુરતના લોકો જે છે તેમાં ઇન્ટરેસ્ટેડ છે ને સારી રહેશે દિવાળી એવી ગણતરી છે અમારા લોકો। ગત વર્ષ કરતાં આ વખતે ખરીદીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો જોવા મળે? જો વધારો તો ના જ કહી શકાય, કેમ કે છેલ્લા 8 મહિનાથી બહુ પરિસ્થિતિ વિકટ થઈ રહી હતી કોરોના મહામારીને કારણે, પણ
નોર્મલ લાસ્ટ યર કરતા સમજો ને કે 20-25% ઓછું છે એવું કહી શકાય. ચોકરની વાત કરવામાં આવે તો પુષ્ય નક્ષત્રની વાત વર્ષોથી લોકો જે દર વર્ષે આ દિવસની રાહ જોતા હોય છે, પરંતુ આખરે આ દિવસ આવી ચૂક્યો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો આ વસ્તુની સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ જેવી રીતે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે જેવી રીતે દિવાળીની સિઝન આવી રહી છે, પરંતુ આ વખતે લગ્નનો અવસર દિવાળી બાદ તુરંત શરૂ થતો હોવાને લઈને આ વખતે સોના ચાંદીની ખરીદીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે 25% જેટલો ખરીદીમાં પણ કાપ જોવા મળી રહ્યો છે. કારણ કે જે લોકોને જરૂરિયાત છે તેવા જ લોકો સોના ચાંદીની ખરીદી કરી શકે તેવો હાલ માહોલ છે, પરંતુ ખરીદીનો હાલ ધમધમાટ શરૂ થયો છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. નક્ષત્ર જે તમામ કાર્યોમાં સંકલ્પ સિદ્ધિ કરનાર છે. પુષ્ય નક્ષત્ર શનિવારની સવારે 8:05 શરૂ થયું અને આવતીકાલે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલા ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભયોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે, માટે શનિવારની રાત્રે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે તેવી માન્યતા છે કે દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનાર હોય છે. ભાવ વધી રહ્યા છે એટલે થોડીક અસર પડે છે, પણ આ શુભ દિવસોમાં ગ્રાહકો એવું માનતા હોય છે કે સોનાની ખરીદી કરવી શુભ બને છે એટલે ચાલે છે. અત્યારે શરૂઆતમાં તો ઓછી ગ્રાહક છે, પણ અમે 8:30 વાગે ખોલી નાખી છે, પણ આવશે ખરા કસ્ટમરના ફોન ને બધે આવે છે, ઇન્કવાયરી આવે છે. કોરોનાના હિસાબે અને થોડીક ભાવની વધઘટને હિસાબે ભાવ બહુ વધી રહ્યા છે એટલે થોડીક અસર દેખાય છે, પણ વાંધો નથી, ગ્રાહકનો ઉત્સાહ છે ખરા. ઘસારો ઓછો છે, પણ લગ્નના ઓર્ડર ચાલુ થઈ ગયા છે, એડવાન્સ બુકિંગ બધાય કરાવી દઈએ છે, અને લગ્નમાં તો ખરીદી કરવી જ પડે સોનાની એટલે ખરીદી ચાલુ છે. એમ છે અત્યારે જે લોકોએ નક્કી કરેલું હોય એનાથી ભાવના હિસાબે થોડુંક લો બજેટમાં કરી નાખે છે, એટલે જે લોકડાઉનના હિસાબે બહુ અસર પડી છે અત્યારે થોડીક. અત્યારે ગયા વર્ષ કરતાં 70% થઈ ગયું છે, 30% ઘટાડો દેખાય છે અમને. અત્યારે નક્ષત્ર અને ધનતેરસ ઉપર તો 100% ખરાકી છે જ, આજ બી છે, આજથી સવારથી શરૂ થઈ ગઈ છે. લગ્નગળાની ખરીદી એડવાન્સ ઓર્ડર ચાલુ થઈ ગયા છે, સારું છે. શુભ માનવામાં આવે છે એટલે એક ચેન લેવા આવ્યા છીએ અને એક ચેન સ્વીટ લેવાની છે ઘરેથી. કોરોનાની અસરના કારણે થોડુંક બજેટ નીચું છે, પણ પાછલા વર્ષ કરતાં થોડુંક સારું છે. મહામારીની અસર આર્થિક બાબતો પર પણ પડી છે અને ઘણું બદલાયું છે. જે બદલાયું છે તે અકલ્પનીય છે. હાલ કોરોનાની મહામારીને કારણે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. સુરતના એક યુવક કે જે વ્યવસાયે વકીલ છે, પરંતુ કોરોના મહામારીને કારણે હાલ તેઓ બેરોજગાર છે. કોર્ટ પ્રેક્ટિસ બંધ હોવાથી તેઓ હાલ દિવાળીના કંદિલ વહેંચી રહ્યા છે. આજે સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા કવન પટેલ સફેદ શર્ટ અને ટાઈ અને કાળો સૂટ પહેરી તેઓ હાલ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પણ છેલ્લા માર્ચ મહિનાથી સુરત કોર્ટનું કામકાજ બંધ થતા કવન પટેલ જેવા અનેક વકીલોનો સંઘર્ષ શરૂ થયો છે. કવન હાલ સુરતના ફૂટપાથ પર દિવાળી પર્વમાં ઘરોને શણગારવા માટે કંદિલ વેચી રહ્યા છે. આપ વિચારી શકો છો કે એક વકીલ કે જેણે સ્નાતક પછી કાયદાનો અભ્યાસ કર્યો હોય અને અનેક અસીલો માટે કાળો કોટ પહેરી કાયદાકીય લડત લડી હોય તેને હાલ રોજગારી મેળવવા માટે આ પ્રયાસ કરવા પડી રહ્યા છે. છેલ્લે ઘણા સમયથી કોર્ટો બંધ છે અને કોર્ટની કાર્યવાહી ચાલી શકે તેમ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમારી જુનિયરશીપમાં જે વકીલો છે તેની હાલત એકદમ કફોડી બની છે. તેવા સંજોગોમાં અમારે હમણાં અમારા ઘરનું તેમજ અમારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ પરિસ્થિતિમાં અને તેમજ કપરી પરિસ્થિતિ ચાલી રહી હોય તેવા સંજોગોમાં અમે એક આ લાઈટ તેમજ કંડિલનો બિઝનેસ થોડાક સમયથી કરતા આવેલ છે. એડવોકેટ કવન હાલ જે કંદિલ વેચી રહ્યા છે તે ચાઇના પ્રોડક્ટ નહીં પણ ગુજરાતની પ્રોડક્ટ જ છે.
સાથે તેઓનો આશય છે કે ભારતનો રૂપિયો ભારતમાં રહે અને સાથે તેમના જેવા યુવાનોને થોડો સાથ સહકાર મળે. જોકે અનેક એવા ગ્રાહકો પણ કવન પટેલ પાસે કંદિલ લેવા આવી રહ્યા છે, જે તેમની પીડા સમજે છે અને અન્ય ગ્રાહકોને પણ તેઓ મદદ કરવા અપીલ કરે છે. આ દિવાળીના સમયે હાલમાં જ જે બજારમાં થોડી ઘણી તેજી દેખાઈ રહી છે અને દરેક જણ કંઈ ને કંઈ નવો ધંધો કરી રહ્યા છે, તેની સાથે સાથે આ એડવોકેટ ભાઈ જો આવી સારી વસ્તુ દિવાળીના પર્વની વસ્તુ જો વેચી રહ્યા છે તો એમાં આપણી ફરજ છે કે જો આપને જરૂર હોય તો કોઈ પણ ચાઇનાનો માલ નહીં ખરીદીને લોકલ લોકો આવું કામ કરતા હોય તેમને ધંધો આપવો જોઈએ અને આટલી સારી વસ્તુ મળતી હોય તો આપણે ખરીદીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખૂબ સારી વાત છે. આ મહામારીને કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે ત્યારે કોઈ પણ ધંધો નાનો હોતો નથી. આ ઉક્તિ આ કોરોનાની મહામારીમાં સાર્થક થઈ ગઈ છે. કોરોના મહામારી આજે સમગ્ર દુનિયા અને માનવજાતને મુશ્કેલીમાં મૂકી છે, પરંતુ હવે જરૂર છે આ સમયે જ એકબીજાનો સાથ આપી માનવતા મહેકાવાની. તહેવારોનો ઉજાસ લોકોના જીવનમાં પણ ઉજાસ લાવે છે, જરૂર છે કપરા કાળમાં એકબીજાનો સાથ આપવાનો. હાલ કવન પણ આવા જ સાથ સહકારની લોકોથી અપેક્ષા સેવે છે. કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. તહેવારોમાં ભાંગફોડિયા તત્વો સક્રિય થઈ શકે છે અને જે માટે પોલીસના ગુપ્તચર વિભાગનો રિપોર્ટ તેને ધ્યાનમાં રાખીને તહેવારોમાં જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. ખાસ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. ધાર્મિક સ્થળો પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાશે. રાજ્યની સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવી છે. વધુ વિસ્તારથી માહિતી સાથે મેહુલ દેસાઈ સંવાદદાતા જોડાઈ રહ્યા છે. તહેવારોમાં ભાંગફોડિયા તત્વો સક્રિય થઈ શકે છે. મેહુલ, આ બાબતનો ગુપ્તચર વિભાગનો રિપોર્ટ છે, શું છે આ બાબતે વધુ વિગતો? માહિતી મળી છે, જેના આધારે તહેવારો દરમિયાન જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ જે છે તે જણાવવામાં આવ્યું છે. રાજ્યની તમામ છે તેને એલર્ટ કરી દેવામાં આવી છે અને તાકીદે તમામ લોકોને જે જાહેર સ્થળો અને આ ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શું કોઈ પ્રકારનું ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રાપ્ત થઈ રહ્યું છે કે કેમ આતંકવાદી ખતરો વર્તાઈ રહ્યો છે કે કેમ, આ બાબતની કોઈ ઇનપુટ મળી રહ્યા છે કે કેમ? બિલકુલ, આઈબી દ્વારા જે છે તે ઇનપુટ જે છે તે આપવામાં આવ્યા છે. મુખ્યત્વે જે તહેવારો હોય છે તહેવારો સમયે આ પ્રકારના ઇનપુટ એટલા માટે પણ આવતા હોય છે. ગુજરાત સીમાવર્તી રાજ્ય છે, પાકિસ્તાન સાથે સીધી સીમાઓ છે તે જોડાયેલી છે અને તેના જ કારણે લોકો જે આતંકવાદીઓ જે છે તેની ઘૂસણખોરીની શક્યતાઓ રહેલી હોય છે અને જે ભાંગફોડિયા તત્વો જે રાજ્યમાં જો કોઈ સક્રિય હોય તો આ તહેવારો દરમિયાન સીધો જાહેર સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે. આ પ્રકારની એક રિપોર્ટ જે છે તે આઈબી દ્વારા સૂચવવામાં આવ્યો છે, જેના આધારે તમામ જે જાહેર સ્થળો છે તેની સુરક્ષા વ્યવસ્થા વધારવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. સૌથી મહત્વના સમાચાર આ તકે જ પ્રાપ્ત થઈ રહ્યા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. જાહેરનામામાં જાહેરમાં ફટાકડા ફોડવા અને વિદેશી ફટાકડાના આયાત બાબતે આ જાહેરનામું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ બાબતની શું વધુ માહિતી છે? બિલકુલ, નતાશા, મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગૃહ વિભાગના અધિક સચિવ જે છે કે નિરાલા દ્વારા તે ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન જે છે જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને વિદેશથી ફટાકડા આયાત બાબતે પણ જાહેરનામા પ્રસિદ્ધિમાં દર્શાવવામાં આવી છે કે તેનો આયાત અને સંગ્રહ કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે થોડા દિવસ પહેલા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે ચુકાદાને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે તમામ જે રાજ્યો છે તે રાજ્યોમાં આ પ્રકારની સૂચના આપી છે અને તમામ જે કમિશનરેટ છે અને જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે તેમને પણ આ જાહેરનામું મોકલવા માટે સૂચનાઓ ગૃહ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો ફટાકડાઓને લઈને સરકાર દ્વારા પણ આગામી દિવસોની અંદર નિર્ણય કરવામાં આવશે. લગભગ એનજીટીની અંદર જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તેની અંદર પણ તેના સંદર્ભે સુનાવણી કરવામાં આવી રહી છે કે ફટાકડા જાહેરમાં ફોડવા
અને તેના જ સંદર્ભે હવે આગામી દિવસોની અંદર જે છે તેનો ચુકાદો પણ આવશે. પરંતુ તે પહેલા સૂચક જે કહી શકાય તેવું જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બિલકુલ, આ વર્ષે તહેવારોને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને ખાસ તો જે મુજબ મેહુલ ફટાકડાના વેપારીઓ હતા અને તેઓમાં પણ જે ડરનો માહોલ હતો કદાચ હવે તે ડર ઉપર મોહર લગાવી દીધી છે. સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરમાં ફટાકડા નહીં ફોડી શકાય તે બાબતની જાણકારી મળી છે. આપનો ખૂબ આભાર મેહુલ, સમગ્ર માહિતી આપ્યા બદલ. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સાથે જ સમાચારોની સમાપ્તિ.